નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિના અંદર સમાવિષ્ટ જૂથો વિશે અભ્યાસ કરી રહ્યા છે. હવે એની અંદર સૌથી લાસ્ટ જૂથ જે છે એ સ્લાઇમ મોલ્ડ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં આપણે એના પ્રાપ્તિ સ્થાન એટલે કે નિવાસસ્થાનની વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડ જે છે એ છાંયડો અને ભેજવાળી જગ્યા અને જે છાંયડો હોય એવી જગ્યાએ સ્લાઇમ મોલ્ડ જોવા મળતું હોય. હવે એવા જે નિવાસસ્થાન છે એમાં આપણે વાત કરીએ તો મોટા વૃક્ષો હોય, એના નીચેના ભાગની અંદર સેન્દ્રિય દ્રવ્યયુક્ત જમીન હોય, કેટલાક સરતા લાકડાની અંદર પણ જોવા મળે છે. આ ઉપરાંત કહેવાતા પાંદડા, અંધકાર વાળો વિસ્તાર અથવા ઓછા પ્રકાશ વાળો વિસ્તાર અથવા સેન્દ્રિય દ્રવ્યયુક્ત જમીનની અંદર સ્લાઇમ મોલ્ડ જોવા મળતું હોય છે, બરાબર. ત્યાર પછી એના શરીર રચનાની વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડની જે શરીર રચનાની વાત કરીએ તો એના જે બીજાણુ છે એ સ્પષ્ટ દિવાલો ધરાવે છે, ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે. અને પ્રતિકારકતા દાખવે છે એટલે એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવી શકે છે. જો એને પ્રતિકૂળ પરિસ્થિતિ મળી હોય તો પણ એની જે દિવાલ છે એની સામે ટક્કર ઝીલી શકે છે અને જીવી શકે છે. હવાના પ્રવાહ દ્વારા એ વિકિરણ પામે છે. સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો એ પ્રાણી જેવા લક્ષણો કેટલાક ધરાવે છે અને કેટલાક વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે. વનસ્પતિ જેવા લક્ષણોની વાત કરીએ તો એનો જે વનસ્પતિ દેહ અને એની જે પ્રાજનનિક અવસ્થા છે એ વનસ્પતિ જેવી છે. એટલે કે આ સજી આ જે જૂથના પ્રાણીઓ છે એ અલિંગી પ્રજનન ધરાવતા હોય છે, એટલે એના વાનસ્પતિક જેવા લક્ષણો છે. આ ઉપરાંત કોષ દિવાલનો અભાવ, સામાન્ય રીતે પ્રાણીઓની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે પણ એની જગ્યાએ કોષ રસપટલ હોય છે. તો આની અંદર કોષ દિવાલનો અભાવ છે એટલે એની અંદર પ્રાણીઓના જેવા લક્ષણ છે. અમીબીય હલનચલન એટલે કે હલનચલન અમીબા જેવી રીતે કરી શકે છે એટલે એની અંદર પ્રાણીના ગુણધર્મ છે. આ પ્રાણીની જે પોષણ પદ્ધતિ છે એ પોષણ પદ્ધતિ મૃતોપજીવી, સામાન્ય રીતે વનસ્પતિ જે છે એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતી હોય છે, પરંતુ આ જે સ્લાઇમ મોલ્ડ્સ છે એ મૃતોપજીવી એટલે કે મૃત પામેલી વસ્તુઓમાંથી પોતાનું પોષણ મેળવતા હોય, એટલે એ જે એના લક્ષણો છે એ પ્રાણીઓ જેવા છે. આ ઉપરાંત બીજાણુની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ, ફૂગની જેમ હરિતદ્રવ્યનો અભાવ, બીજાણુક સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે એને વનસ્પતિ સાથે પણ અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત એ સાનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું સ્વરૂપ બનાવે છે જે ઘણા બધા એરિયામાં પ્રસરણ પામે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્લાઝ્મોડિયમ વિભેદન પામી ટોચના ભાગે બીજાણુ જેવી રચના ઉત્પન્ન કરે છે જે ફડકાઈ નામની રચના બનાવે છે, બરાબર. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડ જે જૂથ છે એની અંદર ફાઇસેરમ, સ્ટેમોનાઇટિસ, કોમાટ્રિકા અને ટ્રાઇજિયા આ જે છે એના મુખ્યત્વે ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવિષ્ટ થતા જૂથો વિશે આપણે ચર્ચા કરી.